વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડેમી આજે આપણે બીકોમ સેમેસ્ટર ફાઇવ મેનેજમેન્ટ અકાઉન્ટમાં વીએનએસ યુ બે હજાર અઢાર નવેમ્બરની પરીક્ષામાં જે શોર્ટ ક્વેશ્ચન પૂછાયા છે તે અંગેનો ક્રમશઃ અભ્યાસ કરીશું લાસ્ટ વિડીયોમાં આપણે વીએનએસયુ બે હજાર અઢાર એપ્રિલમાં જે દાખલા પૂછાયા હતા તે અંગેનો અભ્યાસ કર્યો હતો આપણે આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના બીજા ઉપયોગી વિડીયો મળતા રહે આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રથમ દાખલો આપ્યો છે જેમાં કહ્યું છે કે નીચેની વિગતો પરથી અથવા નીચેની માહિતી પરથી હિસાબી ધોરણ ત્રણ મુજબ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો આપણને માહિતીમાં કહ્યું છે નંબર એક કામગીરીમાંથી મળેલ ચોખ્ખો રોકડ પ્રવાહ નંબર બે રોકાણ પ્રવૃત્તિમાંથી મળેલ રોકડ પ્રવાહ નંબર ત્રણ રોકડ અને રોકડ સમાન વધારો નંબર ચાર ચૂકવેલ આવકવેરો નંબર પાંચ ચાલુ મિલકતોમાં વધારો નંબર છ ચાલુ જવાબદારીઓમાં વધારો અને નંબર સાત રોકડ અને બેંક સિલકને આખર બાકી આપણને અહીં બધા જ પ્રકારનો રોકડ પ્રવાહની ચોખ્ખી વિગત આપી દીધી છે આ ઉપરાંત કાર્યશીલ મૂડીનેમાં ફેરફાર માટે ચાલુ મિલકતો અને ચાલુ દેવામાં વધારો અને ઘટાડો જે પણ છે તે બંનેની વિગત મળી ગઈ છે આથી આથી આપણે રોકડ પ્રવાહ માટેનું ફોર્મેટ તૈયાર કરી લઈએ જેમાં પ્રથમ કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ હવે તેમાં આપણને શું કહ્યું છે આપણને ચોખ્ખો રોકડ પ્રવાહ આપ્યો છે નંબર એકમાં આથી આપણે લખીએ નીચે કામગીરીમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે કે કાર્યશીલ મુદીમાં ફેરફાર પછીનો અને કર પછીનો રોકડ પ્રવાહ અને તેની રકમ છે રૂપિયા ત્રણ લાખ દસ હજાર ત્યારબાદ છે નંબર બે રોકાણ પ્રવૃત્તિમાંથી મળેલ રોકડ પ્રવાહ આથી તેના નીચે આવશે રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ માઇનસ બે લાખ દસ હજાર ત્યારબાદ છે રોકડ અને રોકડ સમાન વધારો એટલે કે નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ આપ્યો નથી આ રીતે તેને સ્કીપ કરી દઈએ અને નીચે લખીએ રોકડ અને રોકડ સમાન વધારો તેની રકમ રૂપિયા એક લાખ એંશી હજાર ત્યાર ત્યારબાદ છે ચૂકવેલ આવકવેરો હવે આવકવેરો ચૂકવેલ હોય તે કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં અંતિમ વિગત એટલે કે ચોખ્ખા રોકડ પ્રવાહની ઉપર આવે છે આથી ત્યાં લખીએ બાદ કરવેરા ચૂકવેલ અને તેની રકમ છે રૂપિયા ચાલીસ હજાર ત્યારબાદ છે ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ જવાબદારીઓમાં વધારો એટલે કે કાર્યશીલ મુદીનો ફેરફાર આપ્યો છે અને તેમાં પ્રથમ છે ચાલુ મિલકતોમાં વધારો અને ત્યારબાદ ચાલુ જવાબદારીઓમાં વધારો આથી આપણે લખીએ ક્રમશઃ બાદ ચાલુ મિલકતોમાં વધારો કારણ કે મિલકત વધે તો રોકડ પ્રવાહ ગતે છે અને તેની રકમ છે રૂપિયા ચાલીસ હજાર ત્યારબાદ તેના નીચે છે ચાલુ જવાબદારીમાં વધારો જ્યારે ચાલુ દેવા વધે તો કાર્યશીલ મૂડી વધે છે એટલે કે રોકડ પ્રવાહ વધે છે આથી કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં ઉમેરોમાં લખીએ ચાલુ દેવામાં વધારો અને તેની રકમ છે રૂપિયા નેવું હજાર ત્યારબાદ છે રોકડ અને બેંક સિલકની આખર બાકી જે આપણે અંતે લખીએ છીએ આથી અંતિમ વિગતમાં લખી દઈએ છેવટની રોકડ સિલક રૂપિયા બે લાખ ત્રીસ હજાર હવે રોકડ અને રોકડ સમાન વધારા અને છેવટની રોકડ સિલક બંનેનો તફાવત કરીએ તો આપણને રોકડની શરૂઆતની બાકી મળશે અથવા શરૂઆતની રોકડ શિલક મળશે અને તેની રકમ છે રૂપિયા પચાસ હજાર હવે જુઓ આપણે ત્રણે ત્રણ પ્રકારના રોકડ પ્રવાહ એટલે કે કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ રોકાણ પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહ એટલે કે ત્રણે ત્રણ પ્રકારના રોકડ પ્રવાહનો સરવાળો અથવા બાદ બાકી કરીએ તો આપણને રોકડ અને રોકડ સમાન વધારો મળે છે આ અહીં આપણે નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શોધવાનો છે આથી ત્રણ લાખ દસ હજાર ઓછા બે લાખ દસ હજાર અને તેમાંથી એક લાખ એંસી હજાર બાદ કરીશું તો આપણને નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ મળશે રૂપિયા એંસી હજાર આ વિગત આપણે અહીં જ ટેલી કરી લઈએ તો જુઓ કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ ત્રણ લાખ દસ હજાર માઇનસ રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ બે લાખ દસ હજાર અને વધતા નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ એંશી હજાર આ ત્રણેય રકમનો એકસાથે સરવાળો બાદ બાકી કરતાં આપણને રોકડ અને રોકડ સમાન વધારો મળશે એક લાખ એંશી હજાર જુઓ આપણી પાસે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પછીનો નફો નથી પરંતુ આપણી પાસે ચૂકવેલ કળવેરા અને કામગીરીમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ છે તો આ બંને વિગતનો સરવાળો કરીએ તો આપણને કાર્યશીલ મુદીમાં ફેરફાર પછીનો રોકડ પ્રવાહ મળશે રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર હવે આ જ ગણતરીને ઊંધી કરીને એ લે કે ઉપર ગણતરી કરીએ તો જે પ્લસ કર્યું છે તેને બાદ કરવાનું અને જે બાદ લખ્યું છે તેને પ્લસ કરવાનું છે આથી હવે ત્રણ લાખ પચાસ હજાર વધતા ચાલીસ હજાર ચાલુ મિલકતોમાં વધારો અને બાદ નેવું હજાર ચાલુ દેવામાં વધારો આ ત્રણેય રકમનો સરવાળો બાદ બાકી કરતાં આપણને કામ કાર્યશીલ મુદ્દીમાં ફેરફાર પહેલાંનો રોકડ પ્રવાહ મળશે રૂપિયા ત્રણ લાખ તો આ રીતે આપણે રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરી આપ્યું યાદ રાખો કે જ્યારે પણ તમને આ પ્રકારની વિગત આપે તો તમારે જેટલી ખુદતી વિગત હોય તેની ફરજિયાત ગણતરી કરવાની હોય છે ત્યારબાદ બીજો દાખલો છે જેમાં આપણને કહ્યું છે કે નીચે આપેલી માહિતી પરથી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરો અને ભંડોળ પ્રવાહ પત્રકમાં આવતી અસર જણાવો અને કૌશમાં કહ્યું છે કે ફક્ત કાર્યશીલ મૂડીમાં ફેરફારની જ એટલે કે આપણે એટલે કે આપણે કાર્યશીલ મૂડીનું જે પત્રક તૈયાર કરીશું તેના દ્વારા ભંડોળની પ્રાપ્તિ થાય છે અથવા તેનો ઉપયોગ બાજુ તેની નોંધ કરીશું તેની ગણતરી કરવાની છે એટલે કે કાર્યશીલ મૂડીમાં વધારો થયો છે કે ઘટાડો તો તે માટે આપણે કાર્યશીલ મુદીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરી લઈએ આ પત્રક આપણે અગાઉ પણ જે રીતે દાખલામાં તૈયાર કરતા હતા તે જ રીતે અહીં પણ તૈયાર કરીશું બસ ફરક એટલો છે કે ત્યાં આપણે ગયા વર્ષની અને ચાલુ વર્ષની બંને વિગતો ધ્યાનમાં લેતા હતા અહીં આપણને દાખલામાં ચોખ્ખી રકમ વધારો અને ઘટાડો આપી દીધો છે આથી આપણે ક્રમશઃ માત્ર વધારો અથવા ઘટાડો જે હોય તેમાં એન્ટ્રી કરીશું તો જુઓ પ્રથમ છે સ્ટોકમાં વધારો સ્ટોક એ ચાલુ મિલકત કહેવાય જ્યારે ચાલુ મિલકત વધે તો કાર્યશીલ મૂડીનો ફેરફાર પણ વધે છે આથી ચાલુ મિલકતોમાં લખીએ સ્ટોકમાં વધારો અને વધારાની કોલમમાં આવશે રૂપિયા એક લાખ ત્યારબાદ છે લેણ આળોમાં વધારો જે ચાલુ દેવા ગણાય તો આપણે નીચે લખીએ ચાલુ દેવા એટલે કે લેણ આળોમાં વધારો હવે જ્યારે ચાલુ દેવા વધે તો કાર્યશીલ મૂડી ઘટે છે આથી ઘટાડાની કોલમમાં આવશે રૂપિયા એંશી હજાર ત્યારબાદ છે લેણી હુંદીમાં ઘટાડો આથી આપણે હવે લેણી હુંદી ચાલુ મિલકત કહેવાય તો ચાલુ મિલકતોમાં લખીએ લેણી હુંદીમાં ઘટાડો અને ઘટાડાની કોલમમાં તેની રકમ આવશે રૂપિયા વીસ હજાર ત્યારબાદ છે અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો આ પણ આપણી ચાલુ મિલકત કહેવાય આથી ચાલુ મિલકતમાં લખીએ અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો અને વધારાની કોલમમાં રૂપિયા બે હજાર ત્યારબાદ છે દેવી હુંદીમાં ઘટાડો જે આપણું દેવું ગણાય તો ચાલુ દેવામાં લખીએ દેવી હુંડીમાં ઘટાડો અને ઘટાડાની અને વધારાની કોલમમાં આવશે રૂપિયા પાંચ હજાર ત્યારબાદ છે રોકડ અને બેંક સિલકમાં ઘટાડો જે આપણી ચાલુ મિલકત કહેવાય આથી ચાલુ મિલકતમાં લખીએ રોકડ સિલકમાં ઘટાડો અને ઘટાડાની કોલમમાં આવશે રૂપિયા દસ હજાર ત્યારબાદ છે ચૂકવવાના બાકી ખર્ચમાં વધારો જે આપણું દેવું ગણાયથી દેવામાં લખીએ ચૂકવવાના બાકી ખર્ચમાં વધારો રૂપિયા સાત હજાર હવે જુઓ અહીં આપણી પાસે ઘટાડાની કોલમની રકમ વધારે છે આથી તેનો સરવાળો કરીએ તો આપણને મળશે રૂપિયા એક લાખ સત્તર હજાર તે જ સરવાળો આપણે વધારાની કોલમમાં પણ લખીએ રૂપિયા એક લાખ સત્તર હજાર હવે આ એક લાખ સત્તર હજારમાંથી વધારાની કોલમની દરેક વિગત બાદ કરતાં આપણને જે ખુદતી વિગત મળશે તે ગણાશે કાર્યશીલ મૂડીમાં ઘટાડો અને તેની રકમ છે રૂપિયા દસ હજાર હવે જુઓ જ્યારે પણ કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય છે તે ભંડોળ પ્રવાહ પત્રકમાં પ્રાપ્તિ બાજુ એટલે કે જે પ્રાપ્તિ બાજુની વિગતો હોય છે તેમાં લખવામાં આવે છે આથી આપણે આથી નીચે જવાબ લખાશે ભંડોળ પ્રવાહ પત્રકમાં અસર ભંડોળોની પ્રાપ્તિ એટલે કે આપણે વર્ષ દરમિયાન રૂપિયા દસ હજારની પ્રાપ્તિ થઈ હશે આ થયો આપણો બીજો દાખલો ત્યારબાદ હવે આપણે ત્રીજો દાખલો જોઈએ ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપ્યો છે કે ચાવડા લિમિટેડના વેપારી પ્રવૃત્તિઓ સાથે સંબંધિત માહિતી નીચે મુજબ છે જેમાં દેવાદાળોનો ગુણોત્તર ત્રણ માસ કાચા નફાનો ગુણોત્તર પચીસ ટકા એકત્રીસ ત્રણ બે હજાર અઢારના રોજ પૂરા થતાં વર્ષનો કાચો નફો રૂપિયા ચાર લાખ હતો અને લેણી હુંદી રૂપિયા પચીસ હજારની હતી આપણે શોધવાનું છે વેચાણ અને દેવાદારો તો સૌ પ્રથમ આપણે વેચાણની ગણતરી કરીએ અને તે માટે આપણને કાચા નફાનો ગુણોત્તર આપ્યો છે આથી આપણે કાચા નફાનો ગુણોત્તરનું સૂત્ર લખીએ કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ગુણ્યા સો ભાગ્યા વેચાણ હવે જુઓ આપણી પાસે કાચો નફો છે ચાર લાખ રૂપિયા તેનો ગુણોત્તર છે પચીસ ટકા અને તેની ખૂટની વિગત એટલે કે આપણને વેચાણ મળશે આથી ત્રણેય રકમો આપણે સૂત્રમાં લખીએ કાચા નફાનો ગુણોત્તર પચીસ ટકા જેને શોર્ટમાં કરીએ તો બે પોઈન્ટ પચાસ ટકા થાય એટલે કે પચીસ ભાગ્યા સો કરીએ તો તમને બે પોઈન્ટ પાંચ મળશે બરાબર કાચો નફો રૂપિયા ચાર લાખ ગુણ્યા સો અને ભાગ્યા વેચાણ આપણે શોધવાનું છે હવે જુઓ અહીં વેચાણ છેદમાં છે જે બરાબરની ડાબી બાજુએ જાય તો અંશમાં આવશે અને બે પોઈન્ટ પચાસ અથવા બે પોઈન્ટ પાંચ જે અંશમાં છે તે બરાબરની જમણી બાજુ આવે તો છેદમાં આવશે અને આપણને આગળનું સ્ટેપ મળશે વેચાણ બરાબર ચાર લાખ રૂપિયા ગુણ્યા સો ભાગ્યા બે પોઈન્ટ પચાસ હવે ચાર લાખ ગુણ્યા સો ભાગ્યા બે પોઈન્ટ પચાસ કરતાં આપણને વેચાણ મળશે રૂપિયા સોળ લાખ આમ આપણને પ્રથમ જવાબ મળી ગયો ત્યારબાદ આપણને શોધવાનું કહ્યું છે દેવાદાળો અને તે માટે આપણને દેવાદાળોનો ગુણોત્તર આપ્યો છે આથી તેનું સૂત્ર લખીએ કે દેવાદાળોનો ગુણોત્તર બરાબર દેવાદાળો વધતા લેણી હુંડી ગુણ્યા બાર ભાગ્ય ઉધાર વેચાણ યાદ રાખો કે અહીં તમને જવાબ દેવાદાળોનો ગુણોત્તર માસમાં એટલે કે મહિનામાં આપ્યો છે આથી આપણે અહીં બાર મહિના લેવાના છે જો તમને જવાબ દિવસોમાં આપે તો તમારે અહીં ત્રણસો પાંસઠ અથવા ત્રણસો જે દાખલામો આપ્યા હોય તે મુજબના દિવસો લેવાના છે આપણી પાસે વિગત કેટલી છે તે જોઈએ તો પ્રથમ દેવાદાળોનો ગુણોત્તર ત્રણ માસ છે દેવાદાળો આપણે શોધવાના છે લેણી હુંદી આપી છે રૂપિયા પચીસ હજાર ગુણ્યા બાર મહિના છે અને ભાગ્ય ઉધાર વેચાણ આપ્યું નથી આથી આપણને ઉપર જે સોળ લાખ રૂપિયા વેચાણ મળ્યું છે તે વેચાણ ઉધાર વેચાણ છે તેમ સમજીને દાખલો ગણીશું તો આપણે બધી જ કિંમતો સૂત્રમાં લખીએ દેવાદાળ ગુણોત્તર ત્રણ બરાબર દેવાદાળો શોધવાના છે વત્તા લેણી હુંડીના પચીસ હજાર અને ભાગ્યા ઉધાર વેચાણના સોળ લાખ હવે જુઓ અહીં સોળ લાખ છેદમાં છે અને બાર ગુણાકારમાં છે આથી છેદની રકમ બરાબરની ડાબી બાજુએ જાય તો અંશમાં આવશે અને બાર જે ગુણાકારમાં છે તે છેદમાં આવશે માત્ર આપણને આગળનું સ્ટેપ મળશે ત્રણ ગુણ્યા સોળ લાખ ભાગ્યા બાર બરાબર દેવાદાળો વત્તા પચીસ હજાર જે લેણી હુંડીના છે હવે હવે ત્રણ ગુણ્યા સોળ લાખ ભાગ્યા બાર કરતાં આપણને કિંમત મળશે રૂપિયા ચાર લાખ અને બાકીની વિગત તે જ પ્રમાણે બરાબર દેવાદાળો વધતા પચીસ હજાર હવે આ પચીસ હજાર બરાબરની જમણી બાજુએ પ્લસમાં છે જે બરાબરની ડાબી બાજુ આવે તો માઇનસ થશે મતલબ આપણને આગળનું સ્ટેપ મળશે ચાર લાખ રૂપિયા માઇનસ પચીસ હજાર બરાબર દેવાદાળો તો આપણને ચાર લાખ માઇનસ પચીસ હજાર કરતાં દેવાદાળોની રકમ મળશે રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર આમ આપણને બંને જવાબ અહીં મળી ગયા વેચાણ સોળ લાખ રૂપિયા અને દેવાદારો રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર આપણા બંને ત્રણેય દાખલા અહીં પૂર્ણ થયા જો તમને આ દાખલામાં કંઈ પ્રશ્ન હોય કંઈ સમજ ન પડી હોય તો તમને નીચે કોમેન્ટ બોક્સ દ્વારા જણાવો જેથી અમે તમને યોગ્ય મદદ આપવાનો પ્રયત્ન કરીશું આ ઉપરાંત જો આ વિડીયો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના યુઝફુલ વિડીયો મળતા રહે હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે વીએનએસયુ બે હજાર ઓગણીસ એપ્રિલમાં જે દાખલા અથવા જે શોર્ટ ક્વેશ્ચન પૂછાયા છે તે અંગેનો અભ્યાસ કરીશું થેન્ક યુ